લીમડી હોમિયોપેથિક મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાં જમતા જમતા મૃત ગરોળી નીકળતા સનસનાટી મચી ગઈ હતી, ત્યારે આને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી તંત્રને જાણ કરી હતી. ત્યારે તંત્રને જાણ કરતાની સાથે જ ડેપ્યુટી કલેક્ટરની સૂચનાથી નાયબ મામલતદાર પહોંચી ગયા હતા. ત્યારે નાયબ મામલતદારે કડક સૂચના આપી કાયમી તકેદારી રાખવા જણાવ્યું હતું. ત્યારે સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓએ ટીખળ કર્યાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓએ પણ આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. તો પ્રાપ્ત વિગતો અનુસાર અનેક જગ્યાએ ખાણીપીણીની વસ્તુમાં મૃત ગરોળી, વંદા અને દેડકા સહિતની અનેક વસ્તુઓ નીકળતી હોય છે, તેમ છતાંય તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી. એવામાં લીમડી હોમિયોપેથિક મેડિકલ કોલેજની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ ભોજન કરતા હતા તે સમયે જ જમતા જમતા થાળીમાં નાની મૃત ગરોળી નીકળી હતી. હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવે છે, જેમાં સ્ટાફગણ તથા ટ્રસ્ટીશ્રીઓ પણ સાથે ભોજન લે છે. છેલ્લા 15 દિવસથી અમુક વિદ્યાર્થીઓને લંચ સમયે બહાર જતા હોય, પછી સમયસર પરત થતા ના હોય એટલે એ લોકોને બહાર જતા રોક્યા હતા. તેમાંથી કોઈ વિદ્યાર્થીએ આ ટીખળ કરેલ છે. અમારી કેન્ટીન એકદમ સાફ સુથરી જ હોય છે. આ ઘટના પછી એક પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ મળેલ નથી. આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરેલું ટીખળ છે.